હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોનાના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેને નાથવા માટે દેશના વડાપ્રધાન દ્વારા આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને હાલાકી ના ભોગવવી પડે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેને અન્ય દેશો કરતા ભારતમાં કોરોના ઓછા કેસો નોંધાઈ રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે. ત્યારે સરહદી વાવ તાલુકામાં પણ લોકો કોરોનાના વાયરસની ઝપટમાં આવી જતા અન્ય સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આવા લોકો ઘરની બહાર નીકળવા ટાળી રહ્યા છે અને ખેડૂતો પણ ખેતરોમાં પોતાના પશુઓ અને ખેતીકામ કરી રહ્યા છે. ત્યારે અચાનક નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે બનાસકાંઠામાં કલેક્ટરના આદેશ બાદ વાવના ગઢશીશર બ્રાન્ચ કેનાલમાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને પશુઓને પીવા માટે કેનાલમાં પાણી ચાલુ રાખવાની હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ હજુ અન્ય 4 બ્રાન્ચો કેનાલમાં પાણી બંધ થતા ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોમાં ભારે કચવાટો ઊભો થયો છે અને આગામી 30મી મે સુધી કેનાલોમાં પાણી છોડવા અંગે માંગ ઉઠી છે. ત્યારે વાવ તાલુકાના પંચાયતના પ્રમુખ કાંજીભાઈ રાજપૂત અને વાવ ભાજપના મહામંત્રી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા કેનાલ આધારિત સિંચાઈની વ્યવસ્થા હોવાના લીધે પોતાના ખેતરોમાં બાજરી અને જુવારનું વાવેતર કર્યું છે, પણ પાણી બંધ કરાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યારે વારાફરતી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને ગામ તરફ ના જવું પડે અને ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોના પશુઓને પીવા માટે પાણી પણ પૂરતું મળી રહે, જેથી ખેડૂતોને પાણી પણ મળી રહે અને કોરોનાના વાયરસ દરમિયાન આપવામાં આવેલા લોકડાઉનનો અમલ કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે. પહેલા તો સાહેબ, જે 1.5 મહિનો સરકારશ્રીએ પાણી વધારે ચાલુ રાખી અને ખેડૂતોના પાકોને જીવતદાન આપ્યું છે એ બદલ સરકારશ્રીનો આભાર. પરંતુ આપના માધ્યમથી મારે એ ખાસ વિનંતી કે જે વિશ્વમાં અત્યારે કોરોનાએ જે ભરડામાં લીધું છે, ત્યારે ગુજરાત અને એમાં વાવ તાલુકાની અંદર 16 કેસ પોઝિટિવ આવ્યા છે, એ સંદર્ભમાં આપને વિનંતી કે જે વાવ તાલુકાના ખેડૂતો લગભગ બધા ખેતરોમાં રહે છે અને કેનાલો પાણી જે બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતો બધા ગામમાં આવશે અને જેને કારણે સંક્રમિત થશે અને આ કોરોનાનો ચેપ લાગશે એવું મારું માનવું છે. તો સરકારશ્રીને આપના માધ્યમથી હું જણાવું છું કે જ્યાં સુધી કોરોનાની મહામારી રહે તો એકાદ મહિના પૂરતું કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતો પણ ખેતરોમાં રહે અને કોરોના પણ એનું સંક્રમિત ઓછું થાય. અગાઉ પણ મેં આ સંદર્ભે મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીને પણ આ લેખિત મારી પણ રજૂઆત કરેલ છે. તો આપના માધ્યમથી હું જણાવું છું કે 1 મહિના પૂરતું જો કેનાલનું પાણી ચાલુ રાખવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ઓછું થાય અને એક પ્રકારનું આ લોકડાઉન છે એવું મારું માનવું છે. અત્યારે જે આ કેનાલો બંધ છે ને, અહીંના જે ખેડૂતો અમારા ગામડાના અહીંના ખેડૂતો છે, એ 90% આ ખેડૂતો ક્ષેત્રમાં વસવાટ કરે છે. એમનો પશુપાલનનો વિષય છે અને પશુપાલનને પાણી સિવાય ચાલતું નથી અને ખેડૂતોને પણ ખેતરમાં અમારે ત્યાં પાણી નથી, કેનાલનું જ પાણી છે અને પીવા માટે પાણી પણ અમે કેનાલના પાણીનો ઉપયોગ કર્યા હતા. તો અત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને આ કેનાલો બંધ થતાં ગામમાં આવવું પડે તો ગામમાંથી બધું ડિસ્પેન્સરી હચવાય નહીં, માલ ભેંસો જે તે એમનો માલ પશુ ધન છે એ પણ ગામે લાવવું પડે, ગામના અવાડામાં બધા ભેગા થાય, ગામના ચકલા ઉપર બધા ભેગા થાય અને આ ડિસ્પેન્સરી હચવાય નહીં. અને આવી કોરોનાની મહામારી વચ્ચે જો આ કેનાલો બંધ રહેશે તો આના કરતાં પણ ભયંકર પરિસ્થિતિ આવશે આવું મારો અનુમાન છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં 1 મહિના સુધી આ ગામથી કોરોના મહામારી છે, વાવ તાલુકામાં પણ 5-6 કેસ કોરોના નોંધાઈ ચૂક્યા છે, અત્યારે પણ ને ટેસ્ટિંગ ચાલુ છે અને સરકારે બફર ઝોન તરીકે અમુક તો ગામડા જાહેર કર્યા છે. આવી પોઝિશનમાં સરકાર પાણી બંધ કરશે તો ખેડૂતોની જેવી હાલત આવશે અને કોરોના જેટલો ભેડો લેશે એમાં પણ ખબર નથી. તો કિસાન સંઘ તરીકે અમારું એવું માનવું છે કે સરકાર કિસાનોની જોડી રહી છે તો એક મહિના પૂરતો થોડો મોટો મોટો કરીને 1 મહિના પૂરતો વધારે પાણી લંબાવે તો અમારી એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે.